રાજકોટના મારુતિ કુરિયરના માલિક રામભાઈ મોકરિયાએ મારી નાખવાની ધમકી મળી હોવાની ફરિયાદ લોધીગા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રામભાઈના એક સમયના પાર્ટનર જીવન ભોગવતા અને તેના સાગરીત નનકુ બસિયાએ તેમને ફોન પર મારી નાખવાની ધમકી આપી છે. ધંધાકીય હરીફાઈમાં અમદાવાદના નંદન કુરિયરના માલિક જીવન દેવજી ભોગવતાએ આ પહેલા પણ અનેકવાર ધમકીઓ આપી છે. જીવન દેવજી ભોગવતા નામનો જે અમારી અગાઉ મારો ડાયરેક્ટર હતો એ અમારી ઓફિસોમાં વારંવાર ધમકી આપી અને માણસો તોડવા અથવા તો અમારા માણસોને ગભરાવી અને કોઈને કોઈ કારણે પરેશાન કરી અને અમારો ધંધો બંધ થાય અને પોતાનો ધંધો ચાલે માત્ર ધંધા કે હરીફાઈના હિસાબે આ બધું શક્ય. કોલ ડિટેલના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં જ જીવનભાઈ ભોગવતા અને તેમના સાગરીત નનકુ બસિયાની પૂછપરછ કરાશે. રામભાઈએ ફરિયાદમાં પોરબંદરની અમુક ગેંગ દ્વારા પણ ભૂતકાળમાં તેમને ધમકીઓ મળી હોવાનું જણાવી તેમને જાનનો ખતરો હોવાનું જણાવ્યું હતું. અમે એના કમાન્ડો છે તો પણ અમે મુકમર ત્યાં ડાળી દેશું. એ બાબતની ફરિયાદ જે છે તે આપણે મોહનભાઈ પરસોત્તમભાઈ મોકરિયાએ દાખલ કરાવેલ છે અને જે ગુનો દાખલ કરીને આગળની તપાસ તજવીજ પોલીસ દ્વારા ચાલુ. રાજકીય વગ ધરાવતા રામભાઈ મોકરિયાને ધમકી મળતા રાજકીય ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. જોકે પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, બીટીવી રાજકોટ.